ઉપયોગ કરવામાં આવે છે શું કરવા એનો યુઝ શું છે શા માટે ઉપયોગ કરવો પડે તો આપણી સ્કેલ તમને ખ્યાલ છે જો તમારી પાસે સ્કેલ હોય તો અત્યારે જુઓ આ સ્કેલ છે એમાં ઓછામાં ઓછું તમે કેટલું માપ માપી શકો ઓછામાં ઓછું તેમાં આપણે જેટલું માપ માપી શકીએ કે ઝીરો પોઈન્ટ વન એમ એમ મેઝર કરો પોસિબલ નથી છે નહીં હું તમને કહું આ સ્કેલની મદદથી આપણો હેર છે એની જાડાઈ માપો આપણા વાર છે એની જાડાઈ માપો શક્ય નથી તો અમુક ઓછામાં ઓછું માપ માપવું હોય તો એના માટે આપણે વનિયર કેલિપરનો શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ તે એક એમ એમના દસમો ભાગ જેટલું માપ માપ છે એક એમ એમના કેટલામો ભાગ દસમો ભાગ એટલું તે માપ માપી શકે છે તો આ છે આપણું વનિયર કેલિપર આ ડાયાગ્રામ ઉપરથી સમજાઈ દો આ જે છે ને મોટી પટ્ટી આને કહેવાય મેઇન સ્કેલ મુખ્ય સ્કેલ મુખ્ય સ્કેલ એટલે હોવું આપણી માપ પટ્ટી કહેવાય આપણી જે ફૂટપટ્ટી આવે ને તેને મેઇન સ્કેલ કહેવામાં આવે છે જુઓ આમાં જુઓ વન સેમી ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન બરાબર છે હવે આ જે ભાગ છે આ આગળ પાછળ સરકી શકે તેવો હોય છે તેને વન સ્કેલ કહેવામાં આવે છે અહીંયા જે કાપાઓ દેખાય છે ને

જે આગળ પાછળ શું કરી શકે છે સરકી શકે છે આ શું છે કે કોઈ વસ્તુનો તમારે અંદરથી વ્યાસ માપવો હોય એના માટેનું છે પોલો ભાગ હોય અંદરનો વ્યાસ માપવો હોય તો તેના માટેનું છે હવે જોઈએ આપણે પેલા કે વન્યર કેલિપરનો પ્રિન્સિપાલ શું છે કયા પ્રિન્સિપલ પર તે કામ કરે છે તેના વિશે શીખીએ આપણે તો આ આકૃતિ છે પણ અહીંયા જો ઝૂમ કરેલી આકૃતિ છે મોટી આકૃતિ છે એમાં આપણે જોઈએ આ ઉપર છે એને મેઇન સ્કેલ કહેવાય મુખ્ય સ્કેલ આ કાપાઓ ગુજરાતીમાં કહેવાય મુખ્ય સ્કેલના કાપાઓ તો ને શોર્ટમાં શું કહેવાય એમએસડી મેઇન સ્કેલ ડિવિઝન મુખ્ય સ્કેલના કાપાઓ ઓકે તો એમએસ ડી કહેવાય નીચે છે આ આ વન યર સ્કેલ છે ને આ વન યર સ્કેલ તે ઓકે તો નીચે જો શું લખ્યું છે વન યર સ્કેલ

હવે અહીંયા જુઓ તો મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું હોય છે તો આપને ખબર હોય છે કે વન એમએસડી બરાબર કેટલું હોય છે એક mm હોય છે ઓકે અહીંયા જો પાંચ mm 10 દસ આપેલું છે તો એક કાપાનું માપ કેટલું હોય છે એક mm હોય છે પણ એક વનિયર સ્કેલના એક કાપાનું માપ કેટલું હોય છે એ આપને ખબર નથી ઓકે તો એ આપણે પહેલા શોધીશું

ટેન પીએસડી ઇઝ ઇક્વલ ટુ નાઇન એમ ઓકે છે અહીંયા આજે લખ્યું છે એ જ હું લખું છું ત્યાં તો મું વન ઇયર સ્કેલના એક કાપાનું માપ કેટલું હોય છે તો આ રીતના તમે એન નાઇન એમ એસ વન વીએસડી ટેન વી આ કેન્સલ તો અહીંયા શું આવી ગયું નાઇન એમએસડી મુખ્ય સ્કેલના એક કાપાનું માપ આપણે ખબર છે કેટલું છે વન એમ તો આ કેટલું થઈ ગયું નાઇન એમ ઓકે સોરી નાઇન કેટલા લખાશે ક્લિયર તો પેલા આપણે અહીંયા વન યર સ્કેલ છે એનું આપણે માપ ખબર નહોતી હવે માપ આનું કેટલું આવી ગયું પોઈન્ટ નાઇન એમ હવે આપણે લીસ કાઉન્ટ શોધવાનું છે લઘુત્તમ માપ કહેવાય એના વિશે જોઈએ તો લઘુત્તમ માપ શક્તિ એટલે શું જેને લીસ કાઉન્ટ કહેવાય લિસ્ટ કાઉન્ટ અને ગુજરાતીમાં કહેવાય લઘુત્તમ માપ શક્તિ તો જે સાધનની મદદથી ઓછામાં ઓછું સ્પષ્ટ રીતે માપ માપી શકો તેને તે સાધનની શું કહેવામાં આવે છે લઘુત્તમ માપ શક્તિ કહેવાય છે તમે અત્યારે જુઓ તો તમારા ઘરમાં વોચ છે તો મને કહો એ ઘડિયાળ છે એ ઓછામાં ઓછું કેટલું માપ માપી શકે છે તો એક સેકન્ડ સ્પષ્ટ રીતે હું કહું છું એક સેકન્ડ હું તમને કહું કે મને થ્રી મિલી સેકન્ડ માપીને બતાવો તો તમારી ઘડિયાળમાં પોસિબલ નથી એ ઘડિયાળ તમારી ઓછામાં ઓછી એક સેકન્ડ જ માપી શકે છે એક મિલી સેકન્ડ એમાંથી પોસિબલ નથી તો તમારી પાસે જે ઘડિયાળ છે એની લઘુત્તમ માપશક્તિ કેટલી છે વન સેકન્ડ જો ઓછામાં ઓછું ને સ્પષ્ટ રીતે અને સ્પષ્ટ રીતે હવે જો તમારી જે ઘડિયાળ સેકન્ડ કાંટો તમે કાઢી નાખો ઓકે હવે મને કહ્યું તમારી ઘડિયાળમાં બે કાંટા છે કલાક કાંટો ને મિનિટ કાંટો તો મને કહ્યું ઓછામાં ઓછું કેટલું માપ તમે માપી શકશો સ્પષ્ટ રીતે તો એક મિનિટ આ કે ના હું એમ કહું કે મને તેર સેકન્ડ પછી જણાવજે તો તમે અટકરે કેશો પણ સ્પષ્ટ રીતે નહીં કહી શકો ત્યારે તો આ સાધન ને આપણે લઘુત્તમ માપશક્તિ શોધવી છે તો એ રીતના શોધીશું તો એક સૂત્ર હું તમને આપું છું લીસ લઘુત્તમ માપશક્તિ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે મુખ્ય સ્કેલના એક કાપાનું માપ

બીજું પણ સૂત્ર છે એ આ રીતનું છે સંખ્યા તો અહીંયા ટૂંકમાં યાદ રાખો તો વન એમએસડી અપોન એન લખી શકાય તો આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે ચાલો તો આપણે હવે જોઈએ આપણા સાધનની ઉત્તમ શક્તિ જોઈએ તો લિસ્કાઉન્ટ કાઉન્ટ લખીએ વન વન એમએસડી માઇનસ વન વીએસડી તો વન એમએસડી એટલે મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું હતું એક mm VSD વીએસડી એટલે શું આવશે ઝીરો પોઈન્ટ નાઇન તો આન્સર શું આવશે ઝીરો mm વન ઓકે તો એક નો કેટલામો ભાગ માપી શકાય દસમો ભાગ

एक कापा माप वन एम एम छे ओके मुख्य स्केल ना मुख्य स्केल ना ओगन पचास कापा ओगन पचास कापा ए वन्यर स्केल ना પચાસ કાપા સાથે સંપાત થાય તો આ સાધનની લઘુતમ માપ શક્તિ શોધો ચાલો તો આપ આપણે પ્રશ્ન પેલા સોલ્વ કરીએ મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું છે વન એમ એમ તો અહીંયા વન એમ એ શ્રી લખાય કે નું લખાય

તો બરાબર ચાલો તો કેટલા આવશે ચાલો મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું છે એક એમ તો આમ આવશે હવે જોઈએ એક કામ કરો ઉપર નીચે ટુ ટુ વડે મલ્ટિપ્લાય કરી નાખો તો હંડ્રેડ થઈ જાય તો ફાઇનલ કેટલા આન્સર આવશે નાઇન્ટી બાય હંડ્રેડ તો ઝીરો પોઈન્ટ નાઇન ચાલો ક્લિયર તો લીસ કાઉન્ટનું સૂત્ર મૂકો આપણે લીસ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ વન એમએસડી માઇનસ વન વીએસડી તો વન એમએસડી એટલે કેટલા આવશે વન એમ ઓકે માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન ઝીરો નાઇન્ટી એટ તો શું આવશે શું આન્સર ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એમ આ એની શું થઈ ગઈ ડિસ્કાઉન્ટ થઈ ગઈ સમજ પેડી ચાલો આપણે બીજું સૂત્ર મૂકીને ડાયરેક્ટ કરી લઈએ મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું આપેલું છે વન એમ વન એ સ્કેલના કેટલા કાપાઓ છે પચાસ કાપાઓ છે ઓકે તો શું આન્સર આવશે ટુ ઇન ટુ બાય હંડ્રેડ ઓકે ઉપર નીચે ટુ ટુ વડે મલ્ટીપ્લાય કરી નાખો તો ફાઈનલ જવાબ કેટલો આવે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એમ તો તમે આ બંને મેથડ એટલે કે બંને સૂત્રથી તમે ક્વેશ્ચન નું આન્સર લાવી શકો ક્લિયર એટલી વસ્તુ ચાલો એક ક્વેશ્ચન આપણે જોઈએ અહીંયા સેમ પ્રશ્ન છે લઘુત્તમ માપ શક્તિ શોધવાનું વન યર કેલિપરના મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ એક્સ એમ એમ એક્સ સેમી તો અહીંયા શું લખાય એમ એસ ડી વન એક્સ એમ વન યર સ્કેલના એન વિભાગ મુખ્ય સ્કેલના એન માઇનસ 1 વિભાગ સાથે બંધ બેસતા હોય છે ઓકે એટલે લખાય એન માઇનસ 1 એમએસડી ઇઝ ઇક્વલ ટુ શું લખાય એન વી ઓકે તો વન યર કેલીપરનું લઘુત્તમ માપ શક્તિ શોધો ડિસ્કાઉન્ટ શોધવાનું છે તો એક તમે સિમ્પલ મેથડ સોલ્વ કરી શકો ડિસ્કાઉન્ટ એટલે મેં તમને એક સૂત્ર આપેલું છે મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું આપેલું છે વનિયર એક્લના કુલ કાપાની સંખ્યા કેટલી એન તો ડાયરેક્ટ આન્સર આવી ગયો એક્સ બાય એન ઓકે હા પછી તમે આ સૂત્રની મદદથી પણ શોધી શકો વન એમ એસ ડી માઇનસ વન વીએસડી તો પણ આન્સર કેટલું આવશે એક્સ બાય એન ચાલો આ સમજ પડી ગઈ

તો ચાલો શોર્ટ મેથડ તો ખબર જ છે બોલો મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું આપેલું છે આપણે સૂત્ર વન એમ એસ ડી અપોન એન વાળું સૂત્ર મૂકીએ તો મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું આપેલું છે તો એ એકમ વનિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા કેટલી છે એન પ્લસ વન તો આન્સર કયો આવી ગયો ડી પરંતુ આપણે બીજી મેથડથી શોધવું હોય તો પણ શોધી શકીએ છીએ કઈ રીતના તો એન પ્લસ વન વીએસડી ઇઝ ઇક્વલ ટુ એન એમ એસ ડી ઓકે તો વન વીએચડી બરાબર શું લખાય તો એન અપોન એન પ્લસ વન એમએસડી તો મુખ્ય સ્કેલના એક કાપાનું માપ કેટલું લખ્યું છે એ એકમ તો અહીંયા લખી શકાય વન વીએચડી ઇઝ ઇક્વલ ટુ એન બાય એન પ્લસ વન અહીંયા શું એમએસડી બરાબર એ આવું લખી શકાય ચાલો લીસ કાઉન્ટનું આપણે સૂત્ર મૂકી દઈએ તો લીસ કાઉન્ટ બરાબર વન એમએસડી માઇનસ વન વીએસડી વન એમએસડી બરાબર શું લખાય ઓકે એ માઇનસ વન બરાબર એને અપોન એન વન તો અને મલ્ટી લસા લઈ લો મલ્ટીપ્લાય કરી નાખો તો એને પ્લસ એ માઇનસ એન એ અપોન વન આ કેન્સલ થઈ ગયું તો એ અપોન એન વન ચાલો આવી ગયો આન્સર ઓકે તો પૂછાયેલો પ્રશ્ન છે ચાલો હવે આગળ જોઈએ હવે આપણે આગળ બધું જોયું લીસ કાઉન્ટ શોધવાનું હવે અહીંયા કોઈ વસ્તુ મૂકેલી હોય ધારો કે આનો મારે વ્યાસ માપવો છે તો કયું સૂત્ર ઉપયોગ થશે ઓકે આપણું એક કામ પતી ગયું લીસ શોધવાનું ઓકે હવે આનો વ્યાસ શોધવાનો છે તો હું અહીંયા એક સૂત્ર લખું છું અંતિમ માપલ ટુ એમ એસ આર પ્લસ એન ઇન્ટુ લિસ્ટ એમએસઆરને શું કહેવાય મુખ્ય સ્કેલનું માપ n ने શું કહેવાય જે કાપો મેચ થાતો એ કાપો ની સંખ્યા મેચ થતા કાપાની સંખ્યા ડિસ્કાઉન્ટ એટલે લઘુતમ માક્ષકતિ ચાલો તો અહીંયા જોઈએ સમજીએ આપણે ચાલો અહીંયા કોઈ વસ્તુ અત્યારે મૂકેલી નથી ઓકે પરંતુ અહીંયા તમે જોઈએ તો કોઈ એક પદાર્થ મૂકેલો છે જેનો આપણે વ્યાસમાં તો અહીંયા જો આ ઝીરો કાપો છે બરાબર છે ઓકે અહીંયા છે સોરી ઝીરો કાપો ચાલો ઝીરો અહિયાં વન યર કેલી શૂન્ય ટુ થ્રી ફોર ને ફાઈવ ઓકે આ રેડી છે ચાલો આ ઝીરો છે એ જો તો મુખ્ય સ્કેલમાં કોની કોની વચ્ચે છે તો થોડુંક અહીંયા ઝૂમ કરીને આપણે બતાવીએ તો વન પોઈન્ટ વન વન પોઈન્ટ વન લખાય વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ થ્રી વન પોઈન્ટ ફોર તો વન પોઈન્ટ વન ટુ અને વન પોઈન્ટ થ્રી જોઈ લો છે તો અહીંયા આગળનું રીડિંગ લેવાનું કે પાછળનું લેવાનું આગળનું હંમેશા રીડિંગ લેવાનું આગળનો ભાગ લેવાનું ઓકે હવે અહીંયા જુઓ શૂન્ય અહીંયા છે આ બે ની વચ્ચે છે તો આ વન શું છે તો એ મુખ્ય સ્કેલનું રીડિંગ કહેવાય શું કહેવાય મુખ્ય સ્કેલનું રીડિંગ કેટલું છે વન પોઈન્ટ ટુ ઓકે હવે આ જે ભાગ છે ને આ ભાગ થોડો વધારાનો આ ભાગ દેખાય છે ને આ મારે શોધવો છે ઓકે તો અહીંયા જુઓ કેટલામો કાપો મેચ થાય છે કેટલામો તો વન ટુ થ્રી ઓકે ફાઈવ સિક્સ સેવન એટલે આઠમો કાપો મેચ થાય છે તો એન ઇઝ ઇક્વલ ટુ હું આઠમો એ તો જોઈ લેવાનું કેટલા મોક આપો મેચ થાય તો આઠ મો કાપો જો મેચ થાય તો એન ઇઝ ઇક્વલ ટુ એટ ઓકે હવે આનું લીસકાઉન્ટ કેટલું આવશે બરાબર છે તો એ આપણે મેથડ આગળ શીખી ગયા છીએ બરાબર એ પદ્ધતિથી આપણે લિસ માપી લઈએ તો લીસકાઉન્ટ ઇઝ મુખ્ય સ્કેલના એક કાપવાનું માપ વન એમ એમ વન્ય સ્કેલના કાપવાની સંખ્યા દસ તો પોઈન્ટ વન એમ આ એનું શું આવ્યું છે લિસ્ટ કાઉન્ટ પોઈન્ટ વન એમ ચાલો બરાબર પરંતુ એક યાદ રાખજો અહીંયા આપણે સેમાં આપ્યું છે સેમીમાં આપેલું છે વન પોઈન્ટ ટુ સેમી તો આને આપણે સેમા કન્વર્ટ કરવું પડે સેમીમાં સેમી અહીંયા સેમી હોય તો હંમેશા સેમી રાખવાના એમ હોય તો એમ ઓકે તો વન પોઈન્ટ ટુ સેમી પ્લસ ઝીરો ઝીરો એટ સેમી તો શું આન્સર આવશે વન પોઈન્ટ ટુ એટ સેમી આનો વ્યાસ એટલો આવશે કેટલો વન પોઈન્ટ ટુ એટ સેમી એટલે સમજ પડી વન પોઈન્ટ ટુ જો ફરીથી હું હજી આકૃતિ અહીંયા તો આપણે વન પોઈન્ટ ટુ તો આપણે મેળવી લીધું પણ હવે આ જે ભાગ છે શું આપણે મેળવવા વધારાનો ભાગ ટોટલ આનો વ્યાસ એક્ઝેટ કેટલો આવી ગયો વન ટુ એટ સેમી આપણો રાઈટ આન્સર ચાલો સમજ પડી કઈ રીતના આપણે આ વસ્તુ સોલ્વ કરવી ઓકે તો આપણો બીજો ભાગ તો અંતિમ માપ શોધવા માટેનું આ છે સૂત્ર છે ઓકે શું આવશે અંતિમ માપ માટે મુખ્ય સ્કેલ રીડિંગ પ્લસ એન ઇન ટુ કાઉન્ટ હવે આપણે જોઈશું ત્રુટી એક બાકી રહી ગયું છે ત્રુટી કોને કહેવાય તો સૌથી પહેલા તમે પ્રયોગ કરો તો ત્રુટી માપવી પડે જો તો અહીંયા ઝીરો છે આ ઝીરો ઝીરો એરર કહી શકાય શૂન્ય તૂટી આ સાધનમાં કોઈ ટૂટી નથી પરંતુ ઘણી વખત ઘણી વખત એવું થાય આ શૂન્ય છે જો એ મુખ્ય સ્કેલના શૂન્યની કઈ બાજુ છે જમણી બાજુ કે ડાબી બાજુ જમણી બાજુ ઓકે કઈ બાજુ છે જમણી બાજુ અને અહીંયા જોવો તો આ મુખ્ય સ્કેલના શૂન્યની કઈ બાજુ છે ડાબી બાજુ છે અહીંયા જમણી બાજુ ઓકે તો જમણી બાજુ હોય તો એને કઈ ટૂટી કહેવાય ધન ટૂટી કહેવામાં આવે શું કહેવામાં આવે છે ધન ટૂટી અને ડાબી બાજુ હોય તો એને કઈ ટૂટી કહેવામાં આવે છે ઋણ ટૂટી ઓકે

બરાબર છે શૂન્ય ધન ત્રુટી બરાબર શું લખા છે ઇઝ ઇક્વલ ટુ કાપો મેચ થાય છે તે એન ઇન ટુ લીસ કાઉન્ટ કેટલા મોચ થાય છે ત્રીજો કાપો લીસ કાઉન્ટ કેટલું આપેલું છે તો આપણે ખ્યાલ જ છે બરાબર છે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેમી તો આની ત્રુટી કેટલી આવે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી સેમી ઓકે પણ જમણી બાજુ છે તો આને શું કહેવાય ધન ત્રુટી કહેવામાં આવે પોઝિટિવ વડે દર્શાવવામાં આવે એટલે એટલું માપ વધારે છે આપણે શું કરીશું માઇનસ કરીશું છેલ્લે ઋણ ત્રુટી સેમ આ રીતના જ શોધી શકાય બરાબર છે પણ અહીંયા જુઓ તો કેટલામો કાપો મેચ થાય છે આઠમો કાપો તો અહીંયા બરાબર ત્રુટી આપણે શું શોધી શકીએ બરાબર એઈટ ઇન્ટુ ઝીરો પોઈન્ટ ઝીરો વન સેમી તો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો વન સેમી

સાચું ઇક્વલ લખ્યું અંતિમ અંતિમ હવે તમારે આ જે તુટી છે ઋણ છે તો એ ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી દેવાની છે ધન હોય તો એ કિંમત મૂકી દેવાની છે ઓટોમેટિક તમારો આન્સર આવી જાય તો આપણે દોસ્તો ત્રણ સૂત્ર જોયા એક તો લીસ કાઉન્ટનું જોયું એક તો બીજું અંતિમ માપ માટેનું જોયું અને ત્રીજું સૂત્ર કયું જોયું આપણે સાચું માપ માટેનું સૂત્ર જોયું ઓકે ઓકે તો અહીંયા આખો આ કેલિપરનો ટોપિક શું થાય થાય છે છે પૂરો હવે આપણે એને રિલેટેડ શું કરીશું ક્વેશ્ચન સોલ્વ કરીશું ચોટમાં આજે આપણે હું કહી દઉં લિસ્ટ કાઉન્ટના સૂત્ર યાદ છે આપને વન એમએસડી માઇનસ વન વીએસડી એ જોયું પછી એક સૂત્ર આપણે બીજું કયું જોયું અંતિમ માપ માટેનું જોયું ઓકે એમએસઆર પ્લસ એન ઇન્ટુ લિસ્કાઉન્ટ અને ટ્રુ રીડિંગનું જોયું શું અંતિમ માપ માઇનસ ત્રુટી તો ચાલો આ પરથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું ઓકે આ તમારી નોટ્સ માટે છે રિવિઝન માટે છે ચાલો અહીં આવ્યું ક્વેશ્ચન ઓકે આમાં અત્યારે આપણે ત્રુટી ઓકે ત્રુટી પણ આપેલી છે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું ને તો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે જેડબલ માં પૂછાયેલો પ્રશ્ન છે ને આ જ પ્રકારનો પ્રશ્ન નીટ ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં પૂછાયેલો હતો વન યર તો ગુજરાતી કરતો ડાયામીટર ઓફ સ્ટીલ બોલ ઇઝ મેજર યુઝિંગ ધ વનિયર કેલીપર્સ વીચ હેઝ ડિવિઝન ઓફ પોઇન્ટ સેમી ઓન ઇટ્સ મેઇન સ્કેલ એન્ડ ટેન डिविजन ઓફ ઇટ્વ વનિયર સ્કેલ

હવે જોઈએ તો થ્રી સચ મેઝરમેન્ટ ફોર અ બોલ આર ગીવન એટલે ત્રણેયના માપ આપેલા છે ને શોધવાનું શું છે આપણે જો ત્રુટી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી સેમી હોય તો સરેરાશ સાચો વ્યાસ શોધો સરેરાશ સાચો વ્યાસ આ પહેલી વાર પ્રયોગ થાય છે બીજી વાર થાય છે ને ત્રીજી વાર થાય છે તો આપણે ત્રણેય વખત કરવું પડશે ને પછી એનું સરેરાશ લેવું પડશે તો

તો ઝીરો ઝીરો વન સેમી તો શું આન્સર આવશે ઝીરો પોઈન્ટ ફાઈવ સેમી પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો એટ સેમી ઝીરો પોઈન્ટ ચાલો સેકન્ડ જોઈએ આપણે ફર્સ્ટ માટે હતું સેકન્ડ માટે ચાલો અંતિમ માપ બરાબર શું આવે તો કેટલું માપ આપેલું છે મુકે પોઈન્ટ સેમી એન બરાબર કેટલું છે ફોર ઉન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો શું આન્સર આવશે ઝીરો પોઈન્ટ ચાલો પછી આ થર્ડ જોઈએ આપણે થર્ડ માં જોઈએ અંતિમ માપ બરાબર શું લખીએ કેટલું આપેલું છે પોઈન્ટ ફાઈવ સેમી મુખ્ય સ્કેલ રેડી કેટલામાં કાપો મેચ થાય છે છઠ્ઠો લીસ કાઉન્ટ કેટલું આપેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેમી તો કેટલો આન્સર આવશે આપણે ઝીરો પોઈન્ટ ફિફ્ટી સિક્સ સેમી હવે આપણે અહીંયા સરેરાશ મેળવવાનું છે તો ત્રણેયનું સરેરાશ લેવું પડશે ઓકે તો અહીંયા હું પહેલાંનું કેટલું લખું છું ઝીરો પોઈન્ટ ફાઈવ એટ ઝીરો પોઈન્ટ ફિફ્ટી ફોર અને આનું કેટલું આવશે ઝીરો પોઈન્ટ ફિફ્ટી સિક્સ ઓકે તો આન્સર ઓકે સરેરાશ એટલે ડિવાઈડ બાય કેટલા કરવા પડશે થ્રી તો શું આન્સર આવશે ચાલો પોઈન્ટ ફિફ ઓકે સિક્સ ઓકે સોરી હજી આપણે નહીં કરીએ આજે આપણે ટ્રુ ટી આપેલી છે તો પેલા સાચું માપ આપણે પેલા શોધી લઈએ ઓકે અંતિમ માપ લીધું છે અહીંયા એરર આપેલી છે તો હજી એમાં ટ્રુ રીડિંગ આપણે પેલા શોધી લઈએ ટ્રુ રીડિંગ ટ્રુ રીડિંગ કેટલું આપેલું છે ઝીરો પોઈન્ટ ફિફ્ટી એટ ઓકે ને માઈનસ નું સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ માઈનસ 0.03 તો કેટલું થઈ જશે માઈનસ માઈનસ પ્લસ તો ફાઇનલ કેટલું આવશે 0. .61 ચાલો અહિયાં ઓકે અહ ट्रू રીડિંગ આપણે લઈએ તો કેટલું 0.54 માઇનસ એરર કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી તો કેટલું આવશે ઝીરો પોઈન્ટ ફિફ્ટી ફોર પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી તો ઝીરો પોઈન્ટ ફિફ્ટી સેવન ક્લિયર આમાં પણ આપણે એડ કરી દઈએ તો કેટલું આવશે ઝીરો પોઈન્ટ ફિફ્ટી નાઇન સેમ ચાલો હવે એક કામ કરો આ બધાનું આપણે શું લઈ લેવાનું છે સરેરાશ લઈ લઈએ ઓકે તો સરેરાશ લેશું તો આપને ફાઇનલ આન્સર આવશે ફિફ્ટી ચાલો ઓકે તો આ ખબર આપણે કઈ રીતના આ ક્વેશ્ચન જો તમે સોલ્વ કરો એટલે તમારા શું થઈ જાય ક્લિયર ચાલો આ તો આપણે સોલ્વ કરેલો છે હવે જોઈએ સ્ક્રુ ગેજ ચાલો હવે સ્ક્રુ ગેજ કોને કહેવાય

તો એક પેચનું માપ લઈ લખો વન એમ ને વર્તુળ સ્કેલના કાપાઓની સંખ્યા અહીંયા જો એટી આપેલું છે નાઇન્ટી છે એટલે આમાં કાપાઓની સંખ્યા કેટલી છે હંડ્રેડ જ સો ઓકે તો અહીં આપણે લખી શકાય ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન સેમ ક્લિયર એટલી વસ્તુ તો આવું છે લિસ્ટ કાઉન્ટનું સૂત્ર હવે આ જે છે એને શું કહેવાય રેફરન્સ લાઇન કહેવાય એટલે કે સંદર્ભ રેખા કહેવાય શું કહેવાય સંદર્ભ રેખા આજે છે એને કહેવાય વર્તુળ આકાર સ્કેલ વર્તુળ આકાર સ્કેલ આ સ્ક્રૂ ગેજ આ તમને સ્ક્રૂ જેવું લાગે છે ને જો તો સ્ક્રૂ છે એટલે આને શું નામ આપ્યું સ્ક્રૂ ગેજ સ્ક્રૂ ના પ્રિન્સિપલ ઉપર કામ કરે સ્ક્રૂ ના પ્રિન્સિપલ ઉપર કામ કરે એટલે કહેવાય સ્ક્રૂ ગેજ જે વસ્તુને આપણે માપ

શકો ઓકે જેમાં ફિફ્ટી પચાસ કાપા હોય તો તો આ સૂત્ર ઉપરથી તમે એની લીસ્ટ એ પ્રકારની તમને મળી શકે હવે જોઈએ તો અહીંયા સૂત્ર આપેલું છે પેચ નું અંતર વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગ મુખ્ય સ્કેલ બરાબર પીએચ એટલે શું કહેવાય તો મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ એટલે કે વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ દરમિયાન કપાતું અંતર એટલે એક આટો પૂરો કરે ત્યારે કપાતું અંતર ચાલો પેલા આમાં પણ આપણે ત્રટી જોઈ લઈએ ખાસ જો આ સંદર્ભ રેખા છે ને આ આ આ આ છે છે સ્કેલ સંદર્ભ રેખા રીતના મેચ થઈ જાય ઝીરો ઝીરો તો આમાં ત્રટીને શું કહેવાય ત્રુટી ઓકે હવે અહીંયા જોઈએ જો આ સંદર્ભ રેખા સાથે શૂન્ય છે એ કઈ તરફ છે નીચે તરફ કે ઉપર તરફ

ઓકે કેટલામો કાપો છે સાતમો કાપો લીસ કાઉન્ટ શું છે ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ તો શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન એમ અને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સેવન જુઓ શૂન્ય છે એ કઈ તરફ છે ઉપર તરફ છે ઉપર તરફ ઓકે તો અહીંયા કેટલામો કાપો મેચ થાય છે આપણે જોઈએ શૂન્ય ઉપર તરફ છે તો શૂન્યથી કાઉન્ટિંગ કરવાનું હંમેશા યાદ રાખજો કાઉન્ટિંગ ક્યાંથી કરવાનું શૂન્યથી ઓકે શૂન્યથી કાઉન્ટિંગ કરવાનું છે તમારે શૂન્યથી કાઉન્ટિંગ કરો તો વન અને ટુ ઓકે તો અહીંયા ટુ ઇન્ટુ ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ એમ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એમ ઓકે તો શૂન્ય ઉપર તરફ છે તો આ કઈ આવશે નેગેટિવ રૂમ ઓકે ને આ કઈ હતી પોઝિટિવ ધન ટૂટી એટલે યાદ રાખજો શૂન્ય નીચે તરફ હોય તો ધન ત્રુટી તો એને આપણે છેલ્લે શું કરીશું માઇનસ કરીશું ફાઈનલ માપમાં અને શૂન્ય છે ઉપર તરફ હોય તો શું આવશે ઋણ ત્રુટી ઓકે ક્લિયર મગજમાં યાદ રહી ગયું આ વસ્તુ ચાલો હા બાકીના જે સૂત્ર છે મેં તમને કીધું તું એ જ છે અંતિમ માપ ઇઝ ઇક્વલ ટુ બરાબર છે મુખ્ય સ્કેલ રીડિંગ પ્લસ એન ઇન્ટુ લિસ્કાઉન્ટ ઓકે અને બીજું છે ટ્રુ રીડિંગનું સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો એક સિમ્પલ ક્વેશન આપેલો છે ઝીરો પોઈન્ટ ફાઈવ એમ પેચ છે તો પેચનું માપ કેટલું આપેલું છે પોઈન્ટ ફાઈવ એમ એમ સ્કેલ પર કરાપાઓ કાપાઓ કેટલા છે પચાસ તો આની જેવું હોય છે અહીંયા ઓકે

હવે પીએચનું માપ આપેલું છે પોઈન્ટ ફાઈવ એમ કુલ કાપાની સંખ્યા કેટલી આપેલી છે પચાસ ઓકે તો 0.5 ફાઈવ અપોન ફિફ્ટી તો શું લખાશે આપણે ફાઇનલ ફાઈવ ફાઈવ કેન્સલ તો અહીંયા પોઈન્ટ વન ટેન તો આન્સર શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ ઓકે આપેલું છે તો ઝીરો 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 વન સેમી તો કયો આન્સર આવશે સી ઇઝ ધ રાઈટ આન્સર

ને આ સ્ક્રુ ગે છે કાઉન્ટ કેટલું આપેલું છે આપને પોઈન્ટ ઝીરો ઝીરો વન ધીજન ધ મેન સ્કેલ રીડિંગ છે સ્કેલ રીડિંગ એમ એમ એન્ડ ઝીરો ઓફ સર્ક્યુલર સ્કેલ ડિવિઝન કોઈ કોઈ વિથ ટ્વેન્ટી અબાવ ધ રેફરન્સ લેવલ

ચાલો દોસ્તો તો બધું આપણી પાસે ડેટા કમ્પ્લેટ જ છે ઓકે તો ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દઈએ પેલા તો અંતિમ માપનું સૂત્ર મૂકીએ અંતિમ માપ સૂત્ર શું આવશે આપણો મુખ્ય સ્કેલ રીડિંગ પ્લસ એન ઇન્ટુ લીસ કાઉન્ટ મૂકી દો મુખ્ય સ્કેલ રીડિંગ ફાઈવ એમ એમ એન કેટલા આવશે ટ્વેન્ટી ફાઈવ લીસ કાઉન્ટ ઓકે અહીંયા ફાઈવ એમ આપેલું છે તો અને આપણે સેમાં ફેરવી નાખીએ સેમીમાં ઝીરો પોઈન્ટ ફાઈવ સેમી ટ્વેન્ટી ફાઈવ લીસ કાઉન્ટ છે

ટુ ફાઈમી જોજો હજી આપણું આન્સર નથી આવ્યો અહીંયા ટ્રુટી આપેલી છે તો આપણું ટ્રુ રીડિંગ વાળું સૂત્ર વાપરવું છે સાચું માપ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ રીડિંગ માઇનસ એરર તો ફાઇનલ રીડિંગ કેટલું આવ્યું ઝીરો પોઈન્ટ ફાઈવ ટુ ફાઈવ માઇનસ જો એરર હોય તમારે કાંઈક કરવાનું નથી આ ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી દો ઓટોમેટિક પ્લસ કે માઇનસ થઈ જશે ચલો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો શું આવશે ઝીરો પોઈન્ટ ફાઈવ

આ પ્રશ્ન શું કહેવા માંગે છે હું પહેલા સમજાવી દઉં ટુ ફૂલ ટર્ન્સ ઓફ સર્ક્યુલર સ્કેલ ઓફ સ્ક્રુ ગેજ કવર અ ડિસ્ટન્ટ ઓફ 1 mm ઓફ ઈટ્સ મેઈન સ્કેલ એટલે બે આટાઓ તમે કરો ને ત્યારે 1 mm જેટલું ખસે કેટલા આટા બે આટા તમે ફેરવો તો કેટલું ખસે 1 mm ને આપણે હું શીખાતા એક આટો ફરે તો 1 mm ખસે તો બે આટા ફેરવો ત્યારે 1 mm ખસે તો અહીંયા પેચનું માપ કેટલું આવશે આ એક ટ્વિસ્ટ છે આ તમારે ખાસ ઉતાવરમાં વિદ્યાર્થીઓ આ વસ્તુ ધ્યાનમાં નથી લેતા ડાયરેક્ટ વન એમ મૂકીને ક્વેશ્ચન સોલ્વ કરવા મળે આન્સર આવે આ તમારે ખૂબ ધ્યાન દઈને જોવાનું છે આ જે નો પ્રશ્ન છે ખૂબ ધ્યાન દઈને વાંચવાનું છે બસ હવે સિમ્પલ છે ટોટલ કાપાઓની કુલ કાપાઓની સંખ્યા કેટલી છે ફિફ્ટી છે તો ત્રુટી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી એમ એમ છે અને સેમીમાં પણ કન્વર્ટ કરતું જવાનું સાથે સાથે વાયલ મેઝરિંગ ધ ધાયમી ઓફ થિન વાઇલ એક છે એનો વ્યાસ માપવાનું છે સ્ટુડન્ટ નોટ્સ ધ મેન સ્કેલ રીડિંગ થ્રી એમ

લઘુત્તમ માપ શક્તિ શોધવાનું છે તો લીસ કાઉન્ટ શોધી નાખો શું આવે પેચ નું માપ છેદમાં કુલ કાપાઓની સંખ્યા તો કેટલું આવશે 0.01 mm ચાલો આ ક્લિયર છે આ વસ્તુ ઓકે હવે શું કરીશું બસ આપણી પાસે સૂત્ર છે મૂકી દયો તો અંતિમ માપનું સૂત્ર માપ લખો ફાઇનલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મુખ્ય સ્કેલ નું રીડિંગ કેટલું આવશે 3 mm

ટુ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું ફાઇનલ રીડિંગ માઇનસ એરર તો ફાઇનલ રીડિંગ બરાબર થ્રી પોઇન્ટ થ્રી ફાઇવ એમએમ માઇનસ એરર કેટલું આવશે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી એમએમ તો દોસ્તો શું આન્સર આવશે એનું સરવાળો થશે તો થ્રી પોઇન્ટ થ્રી એટ કયો આન્સર આવશે ડી ઓકે તો આ મજેદાર ક્વેશ્ચન છે આ પ્રશ્ન તમે સોલ્વ કરી નાખો એટલે નીટમાં આમાંથી તમારું